દિવસ છે. આજે આપણે ન્યૂ ડાયટ સિસ્ટમ એટલે કે નવી ભોજન પ્રથા અને બધું જેની અંદર રો ફૂડ આવે છે, કોઈ પણ ફૂડને આપણે ગેસ ઉપર ગરમ કર્યું નથી અને ગેસ ઉપર આપણે એને ગરમ કરતા નથી એટલે એની આલ્કલાઇન વેલ્યુ વધી જાય છે. તમે જ્યારે આ ફૂડ ખાઓ છો ત્યારે તમારી બ્લડની પણ પીએચ વેલ્યુ બહુ સારી રહે છે અને બ્લડ પણ આલ્કલાઇન થાય છે. તો તમને આ રેસીપી તમે સવારે એકવાર આ ટાઈપનું ફૂડ ખાવાનું રાખો અને સાંજે તમે એકવાર પકવાન ખાવ એકવાર એવું રાખો તો તમારી હેલ્થ બહુ સારી રહે છે. હવે આજે આપણે આ બધી રેસીપી બનાવી છે તો એની અંદર છે કઢી અને પુલાવ. કઢી છે આપણે કોપરાના દૂધની અંદર દાળિયાનો પછી સિંગનો એનો આપણે પાવડર નાખ્યો છે, મખાનાનો થોડો પાવડર નાખી એને થિકનેસ આપવા માટે એ નાખ્યું છે અને ખટાશ માટે લીંબુનો રસ નાખ્યો છે, લીલા બધા જ લીલા મસાલા નાખ્યા છે. એ કઢી છે. પુલાવ આપણે પૌવાનો બનાવ્યો છે. પૌવામાં બહુ ઓછી ફેટ હોય છે અને ડાયટ ફૂડ તરીકે આપણે પૌવાનો યુઝ કરતા હોઈએ છીએ. એમાં પોટેશિયમ, આયરન બધું ખૂબ સારા પ્રમાણમાં હોય છે. એટલે કઢી, પૌવા, પછી આપણે એક પનીર બનાવ્યું છે, હોમમેડ પનીર. કેમ કે અત્યારના આપણા બાળકોને પનીર ખૂબ ભાવતું હોય છે અને પનીર આપણે ડેરીમાંથી લાવીએ તો એટલું હેલ્ધી હોતું નથી, તો આ પનીર આપણે જાતે બનાવ્યું છે એટલે આપણું બાળક સારી રીતે ખાય તો પણ આપણને એક સંતોષ થાય કે આપણા બચ્ચાએ કંઈક સારું ખાધું છે. તો પનીર આપણે બનાવ્યું છે મખાણા અને પૌવાના લોટની અંદરથી. એમાં આપણે દૂધ નાખ્યું છે, કોપરાનું, થોડું નમક નાખ્યું છે અને થોડું આને ક્રીમી સ્ટ્રક્ચર આપવા માટે ડ્રાય ફ્રૂટ્સની પેસ્ટ નાખી છે, બદામ અને કાજુની. અને પછી મિક્સ કરી અને આપણે એને થાળીની અંદર એ કરી દીધું છે સેટ કરવા માટે અને પીસીસ કરી. અને આપણે બે ટાઈપના પનીરના શાક બનાવ્યા છે. એક આપણે ચટણી બધી જે ગ્રીન ચટણી છે, મીઠી ચટણી છે ખજૂર આંબલીની એનું બનાવ્યું છે અને એક આપણે ટમેટાની ગ્રેવીવાળું પનીરનું શાક બનાવ્યું છે. સ્ટફ વિન્ડો બનાવ્યો છે જેની અંદર આપણે સ્ટફિંગ કર્યું છે. જે ઓલ પર્પઝ પાવડર છે બધાની અંદર આપણે એ દાળિયાનો પાવડર, સિંગનો પાવડર અને તલનો પાવડર મિક્સ કરી અને એ બધી રેસીપીમાં આપણે એની અંદર વિવિધ જાતના મસાલા કરીને યુઝ કરી શકતા હોઈએ છીએ. તો આપણે બે ટાઈપના બનાવ્યા છે, એક લસણવાળા બનાવ્યા છે અને એક લસણ વગરના હું બનાવ્યું છે સ્ટફિંગ. તો એ શાક છે એની અંદર થોડી 4 ચમચી તેલ નાખીને આપણે એને થોડું મસાલો એ રીતે કર્યો છે. પછી આ લડ્ડુ છે જેની અંદર આપણે ગુલકંદ બનાવ્યું છે. પહેલાં ગુલાબની પાંદડીને ચોપ કરી નાખવાની અને એ ચોપતી જ ગુલાબની પાંદડી એટલે એની અંદર આપણે સુગર, ઇલાયચી અને ખાસ તો એની અંદર કોપરાનું બુરાદો આવે છે, કોપરાનું બુરાદો અને ડ્રાયફ્રૂટની પેસ્ટ છે અને થોડો મખાના પાવડર છે અંદર એનું સ્ટ્રેક્ચર સારું બનાવવા માટે. અને આ વિવિધ જાતના આપણે સલાડ બનાવ્યા છે, મેથી સલાડ છે, સ્પ્રાઉટનું સલાડ છે અને દહીંવડા એક બનાવ્યા છે આપણે ફરસાણમાં. તો દહીંવડામાં પણ દહીં આપણે વિગન જ બનાવ્યું છે, બધું જ વિગન છે, આપણે કોઈ ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો નથી. તો આ રીતે આ ખૂબ જ હેલ્ધી ફૂડ છે અને ટેસ્ટમાં પણ તમે ખાશો તો બહુ જ સારું લાગશે. ટેસ્ટમાં પણ બહુ સારું છે અને હેલ્થ વાઇઝ પણ બહુ જ સારું છે. ઓકે, તો આપણે હવે આ બધું